દક્ષિણ ગુજરાતના સૌથી મોટા સોશિયલ મીડિયા નેટવર્કમાં ટચુકડી જાહેર ખબરો જેમ કે વેચવાનું છે ભાડે આપવાનું છે લેવાનું છે સ્ટાફ જોઈએ છે વગેરે આપો ખૂબ જ રાહત ભાવે વધુ વિગતો માટે સંપર્ક કરો નાઇન એટ ટુ નાઇન ડબલ ડબલ વન સિક્સ પર નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ ચીખલી પોલીસ સ્ટેશનની આજે આદિવાસી સમાજ દ્વારા ઘેરાવો કરી અને ત્યાં આંદોલન કરી અને પ્રતિક ધરણા કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને નવસારી પોલીસ દ્વારા વાંસદાના ધારાસભ્ય ચીખલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચે તે પહેલાં જ તેમને પોતાના ઘરે જ પહોંચ્યો હતો પોલીસ કાફલો અને તેમને અનંત પટેલને તેમના ઘરે જ નજરકેદ કરી દેવામાં આવ્યા છે તેમને ડિટેન ન કરવાના બદલે તેમને ઘરે જ હાલમાં ડિટેન કરવામાં આવ્યું છે પરંતુ અનંત પટેલ દ્વારા સોશિયલ મીડિયા થકી લોકોને કાર્યકરોને જાણ કરી ચીખલી પહોંચી અને ચીખલી ખાતે પ્રતિક ધરણાનો કાર્યક્રમ ચાલુ રાખવા તેમણે જણાવ્યું છે શું કહ્યું અનંત પટેલે આવો સાંભળીએ ચીખલી કસ્ટોડિયલ ડેથ બાબતે આજે આદિવાસી સમાજના ધરણા પ્રદર્શન કરવામાં આવવાના હતા પરંતુ ઘણા બધા કાર્યકર્તાઓને ડિટેન કર્યા છે પરંતુ આપણે ડિટેન થવાનું નથી અને ચીખલી પહોંચવાનું છે આ ત્રણ દિવસના કાર્યક્રમ છે વીસ એકવીસ અને બાવીસનો કાર્યક્રમ છે એટલે આ કાર્યક્રમ આપણને ડિટેન કરે તો પણ ચાલશે બધી જ વિસ્તારમાંથી જિલ્લામાંથી દરેક આજુબાજુના આગેવાનો આદિવાસી સમાજના આગેવાનો ત્યાં પહોંચી રહ્યા છે એટલે આપણે મોટી સંખ્યામાં ત્યાં જઈને આપણા આદિવાસી દીકરાઓને જે મોત થઈ છે તે બાબતમાં આપણે જવાબદાર અધિકારીઓની ધરપકડ ન કરે ત્યાં સુધી આપણે ત્રણ દિવસના ધરણા પ્રદર્શન કરવાનું છે આનંદ પટેલ દ્વારા પોતાના સમાજના આગેવાનોને આહવાન કરવામાં આવ્યું છે કે તમે ચીખલી પહોંચો અને આંદોલન કરો આંદોલન ચાલુ રાખો અને આંદોલન ચાલુ જ રહેશે અને પોલીસને જે આરોપીઓની ધરપકડ નથી કરવામાં તે માટે તેઓ લોકોને બને એટલું પ્રેશર કરવા માટે પણ તેઓ અને સમાજના આગેવાનોને જણાવવામાં આવ્યું છે તો ચીખલી પોલીસ સ્ટેશન ખાતે બે મહિના અગાઉ જે થયેલા આદિવાસી યુવાનોના કસ્ટડીયલ દેતને લઈને તેમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે પરંતુ આજ સુધી જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી નથી તેથી આદિવાસી સમાજ અને ચીખલી ખાતે આજે ધરણાનો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો હતો ત્યારે ધરણા યોજાય તે પહેલાં જ આદિવાસી સમાજના આગેવાનોને પોલીસ દ્વારા ડિટેન કરવાની શરૂઆત કરવામાં આવી છે તેમાં મોટાભાગના આદિવાસી સમાજના આગેવાનોને પોલીસે ડિટેન કરવામાં પણ સફળતા મળી છે પરંતુ જે લોકો ત્યાં પહોંચ્યા છે ચીખલી ખાતે ત્યારે તેઓ પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે રમેશ પટેલ જે આદિવાસી સમાજના આગેવાન છે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજ આજરોજ આદિવાસી સમાજે પતિક ધરણાનો જે કાર્યક્રમ આપ્યો હતો એ આદિવાસી ડાંગના છોકરાઓને એના પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે પરંતુ આ જિલ્લાની નમાલી પોલીસ ગભરાઈ ગઈ છે અને આદિવાસી સમાજના આગેવાનો સામાજિક રાજકીય પક્ષના ધરપકડ પડી છે હું તંત્રને એમ પૂછવા માંગુ છું જિલ્લાના એસપીને એમ પૂછવા માંગુ છું ગૃહમંત્રીને એમ પૂછવા માંગુ છું જે ખરેખર તમે આ આદિવાસી આગેવાનોની ધરપકડ કરવા જે તાકાત લગાવી છે એટલી જ તાકાત આરોપીની પાછળ લગાવો આરોપી પકડાઈ જશે ચોવીસ કલાકની અંદર આરોપી છે અંદર હશે જો તમે અહીંયા અમને ધરપકડ કરશો તો હું અનશન પર બેસી જઈશ અને ત્યાર પછી જે કંઈ પરિસ્થિતિ નિર્માણ થશે એની સીધી જવાબદારી તમારી હશે જય આદિવાસી જય જવાર રમેશ પટેલે એક ચીમકી ઉચ્ચારી છે કે જો અમને આંદોલન નહીં કરવા દે અથવા તો તમે આરોપી નહીં પકડો તો આગળ કોઈ પણ થશે તેની જવાબદારી પોલીસની રહેશે આ એક નાના સવાલમાં નાની વાતમાં ઘણો મોટો તેઓને કહી ગયા છે કારણ કે આદિવાસી સમાજ ક્યારેય ઝૂક્યો નથી હંમેશા લડાઈ લડીને રહ્યો છે ડાંગ અને વાંસદામાં અંગ્રેજો પણ પોતાનો કબજો નહોતા જમાવી શક્યા ત્યારે આ સમાજ જ્યારે તેમના પર જ્યારે અત્યાચાર થઈ રહ્યા છે ત્યારે તેઓએ આ એક ચીમકી આપી છે જે ચીમકી કદાચ ભવિષ્યમાં મોટો સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ સિવાય રહી છે ત્યારે આગામી દિવસોમાં શું પરિસ્થિતિ રહેશે આરોપીઓ પકડાશે કે કેમ અને આરોપીઓ નહીં પકડાય તો આદિવાસી સમાજ કયા પ્રકારના આંદોલનો કરશે તે જોવું રહ્યું આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ